મજામાં ધોરણ 8 ચેપ્ટર નંબર ધોરણ 8 ગણિત ચેપ્ટર નંબર 5 માહિતીનું નિયમન એની અંદર દાખલા નંબર 5 કે એક બુક સેલરે વેચેલા પુસ્તકોની માહિતી નીચે આપી છે આ માહિતી દર્શાવતો લંબ આલેખ રચો અને y અક્ષ ઉપર પ્રમાણમાપ 1 સેમી બરાબર 50 પુસ્તકો લો હવે જો 1 સેમી બરાબર 50 પુસ્તકો એટલે શું તો કે અહીંયાથી આ એક અહીંયા 0 હોય તો અહીંયા 0 પછી અહીંયા 50 અહીંયા 100 આ રીતે જે છે એ તમારે પ્રમાણમાપ લેવાનું છે અને આ બંને લીટી વચ્ચેનું જે આ માપ છે બરાબર છે તો એ કેટલું છે અહીંયાથી લઈને y સુધીનું તો કે 1 સેન્ટીમીટર છે અને 1 સેન્ટીમીટર એ હોય એટલે આ બંને વચ્ચે કેટલું થાય છે 50 થાય કેટલું થાય 50 તો હવે તમને પ્રમાણમાપની ખબર પડી ગઈ કે 1 સેન્ટીમીટર કેટલું લેવાનું છે 50 હવે તમને વાર અને ક્યાં વારે કેટલા પુસ્તકો વેચાયા છે એની યાદી આપેલી છે તો કે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ સાથે 7 દિવસના વેચાયેલા પુસ્તકોની યાદી એટલે સોમવારે 325 મંગળવારે 250 બુધવારે 400 ગુરુવારે 550 શુક્રવારે 450 શનિવારે 250 અને રવિવારે 200 તો હવે તમારે જો y અક્ષ ઉપર શું લેવાનું છે તો કે પ્રમાણમાપ લેવાના છે અને તો ત્યાં તમારે શું લખવાનું થાય તો કે જો હવે આપણે આલેખની અંદર આલેખ જે છે આ y અક્ષ છે તો એક x અક્ષ ક્યાં હોય નીચેની તરફ હોય તો ચાલો હવે x અક્ષ આપણે જોઈએ આ આપણા માટે છે x અક્ષ આ શું છે x અક્ષ અને આ જે છે એ y અક્ષ છે શું છે આ y બરાબર છે હવે જો અહીંયા 0 છે તો આ સાઈડ તમારે શું દર્શાવવાનું થાય તો તમે ત્યાં દર્શાવો છો વેચાયેલા પુસ્તકો અહીંયા શું લખવાનું વેચાયેલા પુસ્તકો બરાબર છે અને આ નીચે તરફ આપણે શું દર્શાવશું તો કે અહીંયા દર્શાવશું વાર શું દર્શાવશું વાર હવે જો અહીંયા વાર દર્શાવવાના છે એટલે આ બોક્સ ની અંદર આપણે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ ચાલો બધા વાર આવી ગયા હવે તમારે શું લખવાનું છે વારના નામ લખી નાખ્યા હવે આપણે લખવાનું છે અહીંયા તો કે 0 1 થી લઈ અને સૌથી વધુ વધુ કેટલા હતા તો કે 550 પુસ્તકો વેચાયેલા છે બરાબર એટલે 1 સેન્ટીમીટર બરાબર કેટલું પ્રમાણમાં લેવાનું હતું તમારે તો કે 50 તો જો 50 પછી 100 150 200 250 300 350 400 450 500 550 અને એની ઉપરનું ખાનું જે છે આવશે 600 બરાબર છે ત્યાં સુધી લાગ્યા હોય ચાલો લખી લઈએ 50 100 150 200 250 300 પછી 350 400 450 500 550 અને 600 ચાલો લખી નાખ્યું હવે તમારી પાસે x અને y બંને અક્ષ પર બધી વસ્તુ આપેલી છે હવે તમારી પાસે માહિતી પણ છે બરાબર છે તો સૌપ્રથમ સોમવારે કેટલા પુસ્તકો વેચાય છે તો કે 325 વેચાય છે કેટલા વેચાય છે 325 તો 325 ક્યાં હોય તો કે આ 300 અને 350 વચ્ચેનો જે ભાગ છે એટલે કે આ ભાગની વચ્ચે શું આવે 325 આવે જો 10 20 30 40 અને 50 થઈ ગયું બરાબર છે તો હવે જોવો જોઈએ કે ક્યાં આવશે 325 તો 325 જે છે એ અહીંયા આવે અડધું થાય એટલે બરાબર છે તો આપણે ચાલો ત્યાં સ્કેલની મદદથી હવે લીટી દોરીએ લંબા લેખ દોરવાનો છે ને તો વચ્ચેનું બોક્સ જે રહેલું છે એ વચ્ચેના બોક્સ સુધી કેટલા થાય છે તો કે 325 થાય છે કેટલા થાય છે 325 ચાલો થઈ ગયું અને હવે અહીંયા આ રીતે જોડી દો બંને છેડા તો આ આપણે ક્યાં વારનું દોર્યું ત્રણ સોમવારનું છે કયો છે
સોમવાર અને કેટલું છે 325 બરાબર. હવે એના પછી મંગળવાર, તો મંગળવારે કેટલા પુસ્તકો છે જોવો જોઈએ ઉપર તરફ, તો કે મંગળવારે છે 250, કેટલા છે 250 છે, તો 250 ક્યાં આવશે જોવો જોઈએ, અહીંયા આવે 250 આવે ને, તો ત્યાંથી આપણે લંબ દોરીએ એને, 250 અને મંગળવાર આ રીતે આલેખ દોરી શકાય. તમારે આલેખ જે છે એ પેન્સિલ વડે દોરવાનો છે, બોલપેન વડે નહીં. સેના વડે દોરવાનો છે? પેન્સિલ વડે, બરાબર છે. ત્યાર પછી બુધવારે, બુધવારે કેટલી છે, કેટલા પુસ્તકો વેચાય છે, તો કે 400. તો 400 ક્યાં છે, તો કે અહીંયા બરાબર જોવો જોઈએ 400 છે, તો કે હા. તો ચાલો દોરો લંબ, ત્યાર પછી 550, ગુરુવારે કેટલા છે 550, તો 550 ક્યાં છે, અહીંયા બરાબર છે. ચાલો લંબ દોરો, ગુરુવારે 550. આ ગુરુવાર બરાબર છે. પછી શુક્રવારે કેટલા છે, તો કે શુક્રવારે 450, તો આ 450 છે, અહીંયા આગળ આવીલા જાવ એટલે ક્યાં આવશે, અહીંયા બરાબર છે. ચાલો એને લંબ દોરો શુક્રવારે. પછી શનિવારે કેટલા છે 200, તો શનિવારે 200 ક્યાં આવશે, શનિવારે કેટલા છે 250, તો ચાલો 250 અહીંયા આવશે. ચાલો દોરો 250. અને રવિવારે કેટલા છે 200, તો 200 ક્યાં આવે, 250 ની નીચે અહીંયા, તો 250. ચાલો થઈ ગયું, હવે આને જોડી દઈએ બધાને. તો આ તમારો એક બુક સેલરે વેચેલા પુસ્તકોની માહિતીનો લંબ આલેખ તૈયાર થઈ ગયો. સમજાણું છે આમાં કઈ શું કરવાનું, તો કે જે માહિતી આપેલી હોય તો આપણે વાર જે છે ક્યાં લખ્યા, તો કે વાર જે છે આપણે નીચે લખીએ છીએ અને બાજુમાં શું લખીએ છીએ, વેચાયેલા પુસ્તકો, એટલે કે જે 1 સેન્ટીમીટર બરાબર 50 પુસ્તકો છે. 1 સેન્ટીમીટર બરાબર કેટલા છે 50, તો કે 50, 100, 150, 200 આ રીતે આગળ વધ્યા. જે વધુમાં વધુ હોય ત્યાં સુધી લખવાનું, એ માહિતી ની અંદર જોઈ લેવાનું. ક્લિયર, સમજાઈ ગયું? હવે એના પછી પેજ નંબર 41 પર આવી જાઓ. ચાલો આલેખ નંબર 2, પેજ નંબર 41. હવે જો એક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માહિતી ધોરણ પ્રમાણે નીચે આપી છે. ક્યાં પ્રમાણે આપી છે? ધોરણ પ્રમાણે. અને આ માહિતી દર્શાવતો દ્વિલંબ આલેખ રચો. કયો આલેખ રચવાનો છે? દ્વિલંબ આલેખ, બરાબર છે. વાય અક્ષ પર પ્રમાણમાં 1 સેમી બરાબર 10 વિદ્યાર્થી લો, તો આ વાય અક્ષ છે અને એના બરાબર કેટલા લેવાના 10, એ તો હવે મગજમાં બેસી ગયું તમને કે કઈ રીતે 10. અને નીચેની જે એક્સ અક્ષ રહેલી છે તો એની આ શું દર્શાવશો, જો કે છોકરા અને છોકરીઓની સંખ્યા, સંખ્યા દર્શાવશો ને, હે શું આવે, ધોરણ આવે. શું આવશે? ધોરણ. આ અક્ષ ઉપર ધોરણ અને અહીંયા સંખ્યા, બરાબર છે. તો ચાલો હવે આપણે એક્સ અને વાય ની અંદર વાત કરતા પહેલા સૌપ્રથમ જોઈએ કે ધોરણ કેટલા આપેલા છે, તો કે 8, 9, 10, 11 અને 12 છોકરાની સંખ્યા અને છોકરીઓની સંખ્યા અલગ અલગ આપેલી છે. તો એના માટે પણ આપણે શું કરતા કરવું પડે, તો કે અલગ અલગ વાત કરવી પડે. હવે જો છોકરા માટે અને છોકરીઓ માટેની વાત કરવામાં આવે છે, તો આપણે છોકરા માટે જે છે એ ખાલી બોક્સ રાખશું. શું રાખશું? આમાં છોકરાની સંખ્યા. દ્વિલંબ આલેખ દોરવાનો છે ને, એટલે પેલા નક્કી કરવું પડે કે છોકરાઓની સંખ્યા કેવા લંબા લેખમાં અને છોકરીઓની સંખ્યા. હવે છોકરીઓની સંખ્યાની અંદર વાત કરીએ, તો છોકરીઓની સંખ્યા જે છે એ આપણે આ રીતે દર્શાવશું. તો આ લંબા લેખ કોના માટે છે? છોકરી માટે. છોકરીઓની સંખ્યા થઈ ગયું, ખાલી બોક્સ છોકરાની સંખ્યા અને
ભરેલું બોક્સ છોકરીઓની સંખ્યા. ક્લિયર અહીંયા સુધી? ચાલો હવે આલેખ ની અંદર આપણે દરેક માટેના પ્રમાણમાપ લખીએ. તો ચાલો બે બોક્સ લઈ અને એક બોક્સ મૂકી દઈએ. તો જો અહીંયા આવશે ધોરણ આઠ, પછી આ એક બોક્સ મૂકી દો, પછી ધોરણ નવ, બરાબર છે? આ બંને વચારે પછી એક મૂકી દેવાનું, પાછા બે બોક્સ, એક મૂકી દેવાનું, ફરીથી બે બોક્સ, આ એક મૂકી દેવાનું અને ફરીથી બે બોક્સ થઈ ગયું. તો જો ધોરણ આઠ, ધોરણ નવ, અહીંયા ધોરણ દસ, પછી અહીંયા ધોરણ અગિયાર અને અહીંયા ધોરણ બાર. જો સમય એમ હોય તો જ બોક્સ મૂકવાના, નહીતર બોક્સ મૂકવાના નહીં. હવે આ તરફ શું આવશે? તો કે સંખ્યા શું આવશે? સંખ્યા આવશે અને એ સંખ્યા આપણે કઈ કઈ લેવાની છે? તો કે દસ, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ, સાઠ, સિત્તેર, એસી, નેવું અને સો સુધી લઈએ. શું કામ? તો કે વધુમાં વધુ 96 છે, એટલે આપણે ક્યાં સુધી લીધું? ક્યાં સુધી લીધું? 100 સુધી, બરાબર છે? હવે તમારે શું કરવાનું છે જોવો જોઈએ. ચાલો, તો કે તમને આપેલી માહિતીમાં ધોરણ 8 એની અંદર છોકરાઓની સંખ્યા કેટલી છે? તો કે 96 છે. કેટલી છે? 96. હવે જો આ 90, પછી 92, 94 અને 96, તો આ બોક્સ થયું, બરાબર છે? તો અહીંયા સુધી શું આવ્યું? 96 થયા છોકરા. તો કે આ, અને છોકરીઓની સંખ્યા કેટલી છે? તો કે 88. તો કે 80, બરાબર છે? 82, 84, 86 અને 88, એટલે આ બોક્સ થયું. ક્લિયર? હવે તમે શું કરશો જોવો જોઈએ. તો હવે તમારે લંબ આલેખ દોરવાનો છે. તો સૌ પ્રથમ પેલા એક ઊભી લીટી દોરો. બરાબર છે? આ કેની સંખ્યા દર્શાવો છો તમે? 96 છોકરાઓની. કોની દર્શાવો છો? છોકરાઓની. ચાલો, દર્શાવી દીધી. હવે કોની દર્શાવવાની છે આપણે? છોકરીઓની. કેટલી થાય છે? 88 થાય છે ને? તો 88 ક્યાં થતા હતા? તો કે અહીંયા થઈ ગયું. તો આ કોની દર્શાવી હવે આપણે? છોકરીઓની. હવે ચાલો, મેં તમને આગળ શું કીધું હતું કે છોકરા અને છોકરીઓની જે સંખ્યા છે, તો આ છોકરાની સંખ્યા માટે ખાલી બોક્સ અને છોકરીઓની સંખ્યા માટે આ રીતે લીટા કરશો, લાખોની સંખ્યા દર્શાવે છે છોકરીઓની, બરાબર છે? એ જ રીતે ધોરણ 9 માટે, એ જ રીતે 10 માટે, એ જ રીતે 11 અને એ જ રીતે 12 માટે. ચાલો, ધોરણ 9 માટે છોકરાઓની સંખ્યા કેટલી છે? તો કે 84. કેટલી છે? 84. તો કે જો આ 80, પછી 82 અને 84, તો અહીંયા આવશે એવી ને? પછી છોકરાઓ માટે, છોકરીઓ માટે કેટલી છે? તો કે 70, તો ક્યાં આવશે? અહીંયા થઈ ગયું. તો હવે સૌ પ્રથમ આપણે જો માપ લઈ લીધા પછી એના માટેની યોગ્ય લીટી દોરવાની કે નહીં દોરવાની? દોરવાની ને. ચાલો, થઈ ગયું. હવે જો આ 70, બરાબર છે? અને આ 80, 82 અને 84 થઈ ગયું. હવે છોકરીઓની સંખ્યા કેટલી હતી? તો કે આ 70 છે. તો એને શેનાથી દર્શાવશો? આ રીતે લીટી વડે દર્શાવશો કે નહીં? દર્શાવશો ને? એના પછી દસમું ધોરણ, તો દસમા ધોરણમાં છોકરાઓની સંખ્યા કેટલી છે? 72. તો કે આ 70 ને 2, 72, એટલે અહીંયા આવશે. અને છોકરીઓની સંખ્યા તો કે 66. તો કે જો આ 66
બાસઠ, ચોસઠ અને છાસઠ. તો અહીંયા બરાબર છે. ચાલો હવે જો આ છોકરીઓની સંખ્યા છાસઠ અને છોકરાની સંખ્યા કેટલી છે? બોતેર. બરાબર છે. તો હવે શું કરવાનું? તો કે છોકરીઓની સંખ્યા ને શેના વડે દર્શાવશો? આડી લીટી વડે. બરાબર છે. ચાલો દર્શાવી દીધું. જેટલા જેટલા ઘાટા ખાના છે શું દર્શાવે છે? તો કે છોકરીઓની સંખ્યા ને ખાલી બોક્સ છે એ છોકરાઓની સંખ્યા. હવે તમારી પાસે કયું ધોરણ વીધું? તો કે ધોરણ અગિયાર અને બાર. તો ધોરણ અગિયાર ની અંદર છોકરાઓની સંખ્યા જે છે એ અડસાઠ છે. કેટલી છે અડસાઠ? તો કે આ સાઠ, બાસઠ, ચોસઠ, છાસઠ અને અડસઠ એટલે અહીંયા આવે. ક્યાં આવશે? અહીંયા. અને છોકરીઓની સંખ્યા કેટલી છે? તો કે અઠાવન. તો કે આ પચાસ. બાવન, ચોપન, છપ્પન અને અઠાવન. તો અહીંયા આવશે. ચાલો થઈ ગયું. હવે એને ઉભી લીટી દોરી દો બંનેને. ચાલો થઈ ગયું. અને હવે આને શું કરવાનું? આડી લીટી દોરવાની. એ જ રીતે બારમું ધોરણ. તો બારમા ધોરણમાં છોકરાઓની સંખ્યા કેટલી છે? તો કે બાવન. અહીંયા પચાસ ને બે બાવન. બરાબર. અને છોકરીઓની સંખ્યા કેટલી છે? ચુમ્માલીસ. તો કે ચાલીસ, બેતાલીસ, ચુમ્માલીસ. સમજાય છે કઈ રીતે પ્રમાણમાં લેવાનું દેખાય છે ને? બરોબર ધ્યાન દેજો. ચલો જો હવે આપણે ઊભી લીટી દોરીએ લંબાલેખ માટે. તો કે આ બાવન છોકરાની સંખ્યા અને આ ચુમ્માલીસ છોકરીઓની સંખ્યા. બરાબર છે. ક્લિયર અહીંયા સુધી? કેનો સમજાણો આલેખ? સમજાઈ ગયો. એક્સ અક્ષ ઉપર આપણે દર્શાવીએ છીએ ધોરણ અને વાય અક્ષ ઉપર દર્શાવીએ છીએ સંખ્યા. બરાબર છે. તો આપણે આજ માટે ગણિતની અંદર આટલું રાખીએ. બરાબર છે. આજના હોમવર્ક ની અંદર આ બે આલેખ જે છે એ રફ બુક માં પણ બનાવવાના તમારી જાતે અને લીછાની અંદર પણ દોરવાના. સમજાઈ ગયું. તો આપણે આજ માટે અહીંયા સુધી રાખીએ. ધન્યવાદ.